विद्यार्थी मित्रों नमस्ते, जय स्वामीनारायण। आपणे हिंदी पाठ भणीए छे त्यारे आपणे आगळ एक थी पांच पाठ भणे, एमां स्वर व्यंजन शब्द परिचय जाण्यो अने चौथा ने पांचमा पाठमां य अने व थी प्रश्न पूछता शीख्या अने एनो जवाब आपता शीख्या। मैं जे वीडियोमां बधी माहिती आपी छे तमारे ध्यान राखीने हिंदी सारा अक्षरे नोटमां लखवानुं छे। घरमां થોડુંક થોડુંક હિન્દી મમ્મી પપ્પા સાથે બોલતા શીખવાનું છે અને એમ કરતાં કરતાં તમને આવડી જશે। આગળ આપણે વાત કરીએ એમ હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, તે આપણને આવડવી જરૂરી છે, બોલતા લખતા પણ આવડવી જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાવ્ય છ વર્ષા આઈ કવિતા છે, કાવ્ય એટલે કવિતા, તો આપણે આજે વર્ષા આઈ। હવે વિદ્યાર્થી મિત્રો વર્ષા એટલે શું? તો વર્ષા કોઈ છોકરીનું નામ પણ હોઈ શકે, પણ આપણે કોઈ છોકરીની વાત નથી કરવાની। વર્ષા એટલે કે વર્ષા ઋતુ, વર્ષા। અત્યારે હાલ આપણા દેશમાં વર્ષા ઋતુની શરૂઆત થઈ ગઈ છે, જૂન મહિનામાંથી વરસાદ પડવાની શરૂઆત થાય। ગુજરાતમાં 20મી જૂનથી ચોમાસું બેસે એવું આપણા બાપદાદાઓ અને જે મોસમ વિભાગના જાણીતાઓ છે એવું કહે છે કે 20મી જૂનથી ચોમાસું બેસે। પરંતુ 20મી જૂન પછી થોડોક છૂટો છવા વરસાદ પડ્યો, પણ હાલ સતત 15-20 દિવસથી વરસાદ ગાયબ થઈ ગયો છે। એના લીધે તમે ગરમીથી ત્રાસી ગયા છો, એટલી બધી પુષ્કળ ગરમી પડે છે કે ફક્ત માણસ નહીં, પશુ પક્ષી જીવ જંતુ અને દરેક સજીવ ત્રાહિમામ પોકારી ગયા છે। ઘરમાં 5-10 મિનિટ જો લાઇટ ભૂલ થઈ જાય, લાઇટ જતી રહે, તો આપણને કેવી તકલીફ પડે છે આપણે પોતે અનુભવ અત્યારે કરી રહ્યા છે। તો ભગવાનને પ્રાર્થના કરવાની કે જલ્દી વરસાદ આવે। હવે વિદ્યાર્થી મિત્રો આ વર્ષા ઋતુ યાની કે વરસાદની મોસમ, જેને આપણે ગુજરાતીમાં ચોમાસું કહીએ છીએ, ચોમાસું બેસે ત્યારે એની પહેલાનું જે વાતાવરણ હોય, યાની કે ઉનાળાની ઋતુનો અંત અને ચોમાસાની ઋતુની શરૂઆત, આ બંને ઋતુઓ જ્યારે મિલન થાય છે, ભેગી થાય છે, ત્યારનું વાતાવરણ કંઈક જુદું હોય છે। ઉનાળાની પુષ્કળ ગરમી લૂથી ત્રાસી ગયા હોય, આબાલ વૃદ્ધ યાની કે નાના બાળકથી માંડીને વૃદ્ધો સુધી બધા જ ત્રાસી ગયા હોય, પશુ પક્ષી ત્રાસી ગયા હોય, ત્યારે મોર અને ચાતક પક્ષી જે પોતાના સુંદર અવાજથી વરસાદને બોલાવતા હોય, તમે મોરને બોલતા સાંભળ્યો હશે, કાં તો ફિલ્મોમાં કાં તો સિરિયલોમાં જોયો હશે કે જોરથી ટોકા કરીને બોલાવે છે, મ્યાઓ, મ્યાઓનો અર્થ મેં એટલે કે વરસાદ, વરસાદ તું આવ। એ જ પ્રમાણે ચાતક પક્ષી પણ પોતાની ચાંચ પહોળી કરી અને વરસાદની રાહ જોતું હોય છે। ફક્ત પક્ષીઓ જ રાહ જોતા નથી, ખેડૂતો પણ રાહ જુએ છે, કારણ કે પોતાના ખેતરો ખેડીને તૈયાર કરી રાખ્યા હોય છે, પહેલો વરસાદ આવે એની રાહ જોઈને બેઠા હોય છે। વરસાદ આવે એટલે તરત જ એ બીજ વાવી અને ખેતી કામ શરૂ કરે છે। વિદ્યાર્થી મિત્રો ખેડૂતો જ રાહ જુએ છે એવું નહીં, ખેડૂતો સાથે સાથે બીજા ધંધાધારીઓ પણ વરસાદની રાહ જોતા હોય છે। આપણને અનુભવ છે કે જ્યારે વરસાદ નથી આવતો ત્યારે શું તકલીફો પડે છે। આ સતત 15-20 દિવસથી આપણે ગરમીથી એટલા બધા અકળાઈ ગયા છીએ કે હવે વરસાદની રાહ જોઈએ છે, અને મનમાં એવું થાય છે કે વરસાદ આવે તો આપણે પલળીને એનો આનંદ માણીએ। પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે વરસાદ આવે એ પહેલાં એની શરૂઆત, એના આગમનની શરૂઆત બહુ જબરજસ્ત હોય છે। આકાશમાં કારા કારા વાદળો છવાઈ જાય અને વાદળો દેખાય એટલે જગતનો તાત યાની કે ખેડૂત, તાત એટલે પિતા, ખેડૂત ખૂબ જ ખુશ થઈ જાય છે। ખેડૂત ખુશ થાય છે, એની સાથે પશુ પક્ષી બધા જ ખુશ થઈ જાય છે, કેમ કે એમને એક આશા બંધાય છે કે વરસાદ આવશે। કારા કારા વાદળોની સાથે સાથે આકાશમાં ધૂળની ડમરીઓ ઉડવા લાગે છે, વાવાઝોડું આવે એવું વાતાવરણ સર્જાય છે, કાળા કાળા વાદળોની વચ્ચે સરસ મજાની વીજળી ચમકતી દેખાય છે અને એના ચમકારા સાંભળીને નાના બાળકો ડરી જાય છે। આ વાતાવરણની શરૂઆતથી મેઘરાજાનું આગમન થાય છે,
અને જ્યારે પહેલો વરસાદ પડે છે ત્યારે સરસ મજાની માટીમાંથી સુગંધ આવે છે. ગુજરાતીમાં કાવ્ય હતું અમે જ્યારે ભણતા ત્યારે કે ભીની માટીની ગંધ આવે યાદ રે હાલો ભેનું ગામ રે. તો આ કાવ્યો એ વખતે અમે નાના હતા ત્યારે તમારી જેમ ભણતા હતા ત્યારે ભણેલા છીએ કે ભાઈ સરસ મજાની સુગંધ આવે. વરસાદ આવ્યા પછીનું વાતાવરણ, વરસાદ આવી ગયા પછીનું વાતાવરણ, વરસાદ વધારે આવે તો એના દ્વારા સર્જાતી મુશ્કેલીઓ, અને સતત વરસાદ ન આવે ત્યારે એની મુશ્કેલીઓ કેવી સર્જાય છે એ આપણે કાવ્યમાં જોવાનું છે. બીજું વિદ્યાર્થી મિત્રો, તમે જેમ જેમ મોટા થશો તેમ એ જાણશો કે ભાઈ વર્ષા ઋતુ તમારે હિન્દી અને ગુજરાતીમાં નિબંધ લખવાનો થશે ત્યારે તમે કઈ રીતના લખી શકશો. તો એનું વાતાવરણ આવવાની શરૂઆત, પછીનું વાતાવરણ, અને વરસાદ આવ્યા પછી કેટલા લોકો સજીવો ખુશ થઈ જાય છે એ બધું તમારે નિબંધમાં લખવાનું છે. એ આપણે આગળ જોઈશું, પણ એ પહેલાં આપણે કાવ્યને વાંચી એમ પાઠમાં આપેલા ચિત્રને સમજી અને આપણે આગળ ભણીએ. વિદ્યાર્થી મિત્રો જુઓ, ચોપડીના પાન નંબર 12 ઉપર આ એક સરસ મજાના કાવ્યની શરૂઆતમાં એક સુંદર ચિત્ર આપ્યું છે. ચિત્રમાં જોશો તો સરસ મજાના કારા કારા વાદળો આકાશમાં ચડી આવ્યા છે. આ વીજળી ચમકી રહી છે, વરસાદની બૂંદો જમીન ઉપર પડી રહી છે, આ નદીમાં પાણી વહેવા લાગ્યું છે. મોર સરસ મજાની પીછા ફેલાવીને કળા કરીને સરસ મજાનો વરસાદનું આગમન થયું છે એને આવકારી રહ્યો છે. આ ઝાડ બતાવે છે, ઝાડ એકદમ નાહી ધોઈને ફ્રેશ થયા હોય, સ્વચ્છ થયા હોય તેવા લીલાછમ દેખાય છે. ડુંગરોની હાર મારા દેખાય છે, ઘર દેખાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ચિત્રમાં જોઈને તમે વિચારશો તો આવો માહોલ આપણી ધરતી ઉપર વર્ષા ઋતુ આવે ત્યારે છવાઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો કાવ્ય તરફ જઈએ. કાવ્યમાં સરસ મજાનું હિન્દીમાં લખાયેલું છે, વર્ષા આઈ વર્ષા આઈ. વર્ષા એટલે શું? વરસાદ. રીમઝીમ કરતી ફર ફર કરતી, રીમઝીમ કરતી એટલે સરસ મજાના નાનકડા નાનકડા પાણીના બૂંદોથી રીમઝીમ ઝીમ કરતી, અને ફરફર કરતી યાની કે પવનના વાવાઝોડા સાથે એ પાણીના બૂંદોને ઉડાડતી ફરફર કરતી. વર્ષા આઈ વર્ષા આઈ, વરસાદ આવે છે. કાલે કાલે બાદળ છાય, કાળા કાળા વાદળો આકાશમાં છવાઈ ગયા છે જે તમે ચિત્રમાં જોયું. વરસાદ આવ્યા પછી મોર પપીહા સબકો ભાઈ, કોને કોને વરસાદ ભાવે છે? મોર એટલે કે મોર તમે જોયો હશે, પપીહા એટલે કે ચાતક પક્ષી, એ પક્ષીને પણ વરસાદનો બહુ ઇંતજાર હોય છે. તો મોર પપીહા સબકો ભાઈ, ફક્ત બે જ પક્ષીઓને વરસાદ પસંદ છે એવું નથી, માનવ જાત પશુ પક્ષી જીવ જંતુ અને દરેક સજીવને વરસાદની જરૂર છે. ચમચમ કરતી વીજળી ચમકતી, આકાશમાં ચમચમ કરતી વીજળી ચમકે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને બીક પણ લાગે, અને ઘણી વખત આ વીજળી જ્યારે ધરતી ઉપર પડે ત્યારે નુકસાન પણ કરે છે. વર્ષા આઈ વર્ષા આઈ, રીમઝીમ કરતી વર્ષા આઈ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીમાં પાન નંબર 12 ઉપર આવેલું કાવ્ય તમારે સરસ મજાના રાગથી અને અવાજથી તમારા મમ્મી પપ્પા સામે ગાવાનું છે. તો આપણે એને ગઈએ. તો સરસ મજાના હિન્દી વાક્યોને વાંચવાના છે, સમજવાના છે અને ગાવાના છે. આપણે શરૂઆત કરશું. વર્ષા આઈ વર્ષા આઈ, બે વખત બોલજો વિદ્યાર્થી મિત્રો. વર્ષા આઈ વર્ષા આઈ, રીમઝીમ કરતી ફર ફર કરતી, રીમઝીમ કરતી ફર ફર કરતી, વર્ષા આઈ વર્ષા આઈ. કાલે કાલે બાદલ છાય, કાલે કાલે બાદલ છાય, મોર પપીહા સબકો ભાઈ, મોર પપીહા સબકો ભાઈ. ચમચમ કરતી બિજલી ચમકી, ચમચમ કરતી બિજલી ચમકી, વર્ષા આઈ વર્ષા આઈ, રીમઝીમ કરતી વર્ષા આઈ. આ રાગમાં તમારે તમારા મમ્મી પપ્પા સામે બેસીને ગાવાનું છે.
હવે વિદ્યાર્થી મિત્રો એના શબ્દાર્થ અને એનો સ્વાધ્યાય આપણે આગળના વિડિયોમાં જોઈશું.